जाफराबाद तालुकाना सियाळ बेट टापूनी धारासभ्य अमरीशभाई डेरे मुलाकात लीधी हती, जेमां जणावायुं हतुं के भले राज्य सरकार सियाळ बेटने टूरिस्ट स्पोट जाहिर करे पण अहींना टापो उपर पेटीओथी वसता माछीमारो माटे एक फिशिंग जेटी बनावे जेथी आ लोकोने अहींथी जवुं ना पड़े। अहेवाल बारे महेश जाफराबाद। जय हिंद मित्रों, गई काले बपोर पछी थी सियाळ बेटना प्रवासे मित्रों साथे हता। આપણે બધાય જાણીએ છીએ કે કોકતે વાવાઝોડામાં સૌથી વધુ અસરગ્રસ્ત, સૌથી વધુ નુકસાની જો કોઈને થઈ હોય તો એ શિયાળબેટ ગામને છે। ખૂબ જાજી વસ્તુ ધરાવતો કુદરતના ખોળે ખેલતો આ ટાપુ એકદમ ઓબીસી સમાજની વસ્તી 100% અને મુશ્કેલીઓની ભરમાર રાત્રે ખૂબ મોડે સુધી બધા સાથે બેસીને સાંભળ્યા। સહાયમાં જે વિસંગતતાઓ છે એમાં ચોક્કસપણે પ્રયત્ન સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે કરશું કે જેથી આ વિસ્તારને પણ અન્યાય ન થાય। ખાસ આંખે ઉડીને વળગી એવી વાત હતી કે અહીંયા સરકારશ્રીએ થોડા સમય પહેલા ટુરિઝમ પોઈન્ટ, ટુરિઝમ સ્પોટ તરીકે આ વિસ્તારને જાહેર કર્યું છે અને એમાં એવું સ્પષ્ટપણે કીધું છે કે શિયાળ બેટની અંદર 36 કરોડના ખર્ચે ઇકો રિસોર્ટ, ઇકો પાર્ક, ડોલ્ફિન વ્યૂ પોઈન્ટ, આર્કિયોલોજી ડિસ્પ્લે ગેલેરી, બીચ ફ્રન્ટ ડેવલપમેન્ટ, વોટર એક્ટિવિટી અને સોશિયો ઇકોનોમી પ્રોજેક્ટ જેવા વિસ્તારો જેવા કામો અહીંયા થવાના છે। રાત્રે પણ આ બધા ગામોના લોકો સાથે ચર્ચા થઈ, એમની એક માંગ હતી કે કદાચ માત્ર ને માત્ર જો આ થશે તો આ વિસ્તારના લોકોને ગમશે નહીં, પણ આ વિસ્તાર ઉપર અમે જે અત્યારે ઉભા છીએ એ વિસ્તાર ઉપર જો જેટી ડેવલપ થાય ફિશિંગ એરિયા માટે તો ચોક્કસપણે આ ગામનું ભલું થઈ શકે એમ છે, ઝઘડાઓ ઘટી શકે એમ છે, જાફરાબાદ ઉપરનો લોડ ઘટી શકે એમ છે। એટલે સરકારને વિનંતી કરું છું કે ટુરિઝમ પોઈન્ટની સાથે સાથે આ વિસ્તારમાં ફિશિંગ માટેની જેટી જો થાય તો આ વિસ્તારના લોકોને આશીર્વાદ મળશે અને ઘણું બધું સારું થશે। જય હિન્દ।